મહિલા કોલેજના આચાર્ય શ્રી, ત્યારબાદ શ્રી ભટ્ટ સાહેબ, શ્રી નયન ટાંક સર, તથા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુરુકુળ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને કે તેઓએ આવી અને અમને તમારા વચ્ચે બોલવા માટે એક અવસર આપ્યો એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો આજે આપણે જે વિષય વિશે ચર્ચા કરવાના છીએ એ વિષય છે ખાસ કરીને કારકિર્દી અને રોજગાર લક્ષી જે સેવાઓ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરીની, એના વિશે વાત કરવાની છે. અને આપણી વચ્ચે આર્ટ્સ અને કોમર્સ ના વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત છે. તો આર્ટ્સ અને કોમર્સ પછી કયા કયા કોર્સ થઈ શકે તથા કઈ રીતે કારકિર્દી બનાવી શકો, કયા પ્રકારની સરકારી પરીક્ષાઓની તૈયારી તમે કરી શકો, તથા જો તમારે પ્રાઇવેટમાં જોબ કરવી છે તો એની અંદર કયા પ્રયત્નોથી તમે સારી એવી પ્રાઇવેટ જોબ કરી શકો, ઇન્ટરવ્યુ સ્કિલ હોય કે રિઝ્યુમ હોય, આ બધીની ખૂબ જ ટૂંકમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આ ચર્ચા કરીએ પહેલા આપણે ખાસ વસ્તુ એ સમજી લેવાની છે કે કારકિર્દી સૌથી પહેલી વસ્તુ છે. કારકિર્દી, તો કારકિર્દી એટલે શું, કરિયર એટલે શું? તો કરિયર એ સમજી લેવાની જરૂર છે. રોજગાર અને કરિયર સામાન્ય રીતે આપણે બે એક શબ્દ સમજતા હોય, ભાઈ રોજગાર અને કરિયર છે એ એક વસ્તુ છે, પરંતુ ખરેખર રોજગાર અને કરિયર છે એક વસ્તુ નથી. બરાબર, રોજગાર એ શું છે કે તમે કોઈ પણ કામ કરો અને બદલામાં વળતર મેળવો, રોજગાર થયો કહેવાય. બરાબર, પણ દરેક રોજગાર છે એ કરિયર હોતું નથી, કારણ કે રોજગાર છે માત્ર આપણે રોજીરોટી આપે છે, પરંતુ કરિયર છે એ રોજીરોટી સિવાય તમને આર્થિક અને સામાજિક સુરક્ષા પાવે છે. અમુક એવી બાબતો છે જે રોજગારને લાગુ પડતી હોય તેમને સારું કરિયર કહી શકાય. દાખલા તરીકે તમારી રોજગારી છે એક તો કાયમી હોવી જોઈએ, તમારી પાસે એક એવી કોઈ સ્કિલ હોવી જોઈએ કે તમારી પાસે કોઈ એવું એક ચોક્કસ પ્રકારની આવડત હોવી જોઈએ કે જે આવડતથી તમે એમ કહી શકો કે આવડત જરૂર છે આખા સમાજને લાઈફ ટાઈમ માટે પડવાની છે અને એના દ્વારા હું આ જીવન રોજગારી મેળવી શકું. સ્કિલ વિદ્યા કાંઈ પણ હોઈ શકે. બરાબર, દાખલા તરીકે તમે કોઈ બીએડ કર્યું તો એ ટીચિંગ લાઈન થઈ ગઈ, તો આપણને ખ્યાલ છે કે ભાઈ ટીચિંગ છે એ વર્ષોથી આવેલું આવે છે, જ્યારથી માનવ જાતિનો ઉદ્ભવ થયો ત્યારથી ટીચિંગની જરૂરિયાત, શિક્ષણની જરૂરિયાત છે એ સમાજને રહી જ છે. અને જ્યાં સુધી માનવ જીવન, માનવનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ટીચિંગની જરૂરિયાત રહેશે. તો તમારી એક એવી સ્કિલ છે ટીચિંગની કે જે છે તમને કાયમી તમને શું કહે રોજગારી અપાવશે. બરાબર, આ કેરિયરનું પહેલું લક્ષણ છે કે તમારી જે કાંઈ પણ સ્કિલ છે કેવી હોવી જોઈએ, કાયમી હોવી જોઈએ. પછી બીજી વસ્તુ છે કે એની અંદર પ્રમોશન કે પ્રગતિને ચાન્સ મળતા રહેવા જોઈએ. તમે કોઈ પણ જ્યાં જોબ કે અથવા બિઝનેસ કરતા હોય તો આપણે જાણીએ છીએ કે પરિવર્તન છે સંસારનો નિયમ છે. એક જ પોસ્ટ ઉપર અથવા એક જ જગ્યાએ તમે આજીવન જોબ કરી રાખો અથવા એક જ રીતે આજીવન તમે બિઝનેસ કરી રાખો અને આગળ જો ડેવલપમેન્ટ તમે ન કરતો દુનિયા છે આપણાથી આગળ નીકળી જાય અને આપણે છે હશે ત્યાં ને ત્યાં રહીએ. એટલે આપણી જોબ છે એ એવી શોધવાની કે જેની અંદર પ્રમોશન કે પ્રગતિને ચાન્સ રહે. બરાબર છે. ત્રીજી વસ્તુ છે કે તમારી મહેનત અને લાયકાત પ્રમાણે તમને વળતર મળતું હોવું જોઈએ. તમે માસ્ટર ડિગ્રી ગ્રેજ્યુએટ થઈ ગયા અને પછી તમે પ્યુનની અંદર જોબ કરો તો તમે તમારી કારકિર્દી કે કેરિયર બને એવું કહેવાય નહીં. તમારી જે પ્રમાણેની ડિગ્રી છે એ ડિગ્રી પ્રમાણેનું તમારું પોસ્ટ હોવી જોઈએ, એ પ્રમાણેનું તમારું કામ હોવું જોઈએ. ટૂંકમાં જે તમારી આવડત છે એ આવડતનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ અને એ આવડત પ્રમાણે તમારે પૂરેપૂરું નાણાકીય વળતર અથવા તમને એવું પદ મળતું રહેવું હોવું જોઈએ. અને ચોથી વસ્તુ છે જે સારી કારકિર્દી બનાવવા માટે છે એ છે સામાજિક અને આર્થિક સુરક્ષા. આજીવન તમારી જો એવી હોવી જોઈએ કે આજીવન તમને આર્થિક સુરક્ષા પૂરી પડે. આર્થિક સુરક્ષા એટલે કે આજીવન તમને ક્યારેય પૈસાની અગવડ પડે નહીં, પૈસા માટે ક્યારેય કોઈને લાંબો હાથ કરવો પડે નહીં. આ તમારું કરિયર બનાવ્યું તમે કહેવાય. અને બીજી વસ્તુ છે સામાજિક સુરક્ષા કે તમારી જોબ એવી હોવી જોઈએ કે એક સામાજિક મોભો તમારો જળવાઈ રહે. દાખલા તરીકે તમે શિક્ષકની જોબ કરતા હોય તો એક શિક્ષકનો પણ એક મોભો હોય, એક પોલીસની જો તમે જોબ કરતા હોય તો એમનો પણ એક મોભો હોય, એક કલેક્ટર હોય તો એની એની પોસ્ટનો પણ એક મોભો હોય, એક સારો બિઝનેસમેન હોય તો એના બિઝનેસનો પણ એક મોભો હોય. આપણે પોરબંદરની અંદર પણ તમે જોઈ લો તો ઘણા બધા એવા બિઝનેસ છે કે ભાઈ તમે ખાલી એક નામ લ્યો કે ભાઈ આ બિઝનેસમાં, તો ભાઈ આ બિઝનેસમાં આની મોનોપોલી ચાલે, તો આ શું થયો, એક મોભો થયો કહેવાય.
તો દરેક વસ્તુની અંદર એક તમારો સામાજિક મોભો હોય એ પણ જરૂરી છે. સામાજિક મોભા વગરની તમે જોબ કરતા હોય જેમાં સમાજમાં તમારું કોઈ સારું સ્થાન ન રહેતું હોય તો એ પણ સારું કરિયર બને એવું કહેવાય નહીં. તો આર્થિક, સામાજિક સુરક્ષા, પ્રમોશન, તમારા મહેનત અને લાયકાત પ્રમાણે વર્તન અને એક કાયમી ટકી શકે એવો જો તમે રોજગાર મેળવો તો તમે શું કહેવાય એક સારું કરિયર કે સારી કારકિર્દી બને એવી કહેવાય. જાણીએ આ બધી વસ્તુને આપણને ખબર હોય કે ના હોય એટલી વસ્તુ મેળવવા માટે જ દરેક વ્યક્તિ છે એ અભ્યાસ કરતા હોય છે, પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. કોઈને પણ પોતાનું નબળું કરિયર જોતું હોતું નથી. પરંતુ પ્રશ્ન છે કે એ સારું કરિયર બનાવવા માટેના પ્રયત્નો, એ સારું કરિયર પણ ખ્યાલ છે કે એટલી એટલી વસ્તુ હોય તો સારું આપણે કરિયર બનાવી શકીએ. તો એ સારું કરિયર બનાવવા માટે કરવું શું જોઈએ? આ વસ્તુ બધાને લાગુ પડે, આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય અથવા કોઈ ભણતો ના હોય પણ પોતાનું નાનો મોટો કોઈ બિઝનેસ શરૂ કરતો હોય તો બધાને આ વસ્તુ લાગુ પડશે. બરાબર, એમાં સૌથી પહેલી વસ્તુ છે ટાર્ગેટ. તમારા કોઈ પણ કોર્સ હોય, તમે જે કંઈ કોર્સની અંદર અથવા કોઈ પણ અભ્યાસક્રમ તમે પસંદ કર્યો છે અથવા કોઈ પણ તમે બિઝનેસનો ટાર્ગેટ રાખ્યો છે તો એની અંદર તમારો એક ફિક્સ ટાર્ગેટ હોવો જોઈએ કે આપણે અહીંયા સુધી આગળ જવું છે. બરાબર છે, જ્યાં સુધી આ ફિક્સ ટાર્ગેટ ન હોય, કારણ કે મોટાભાગના લોકો એવા કરતા એવું કરતા હોય કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે કારણ કે હું પોતે એક લેક્ચરર તરીકે જોબ કરી ચૂક્યો છું એટલે હું પણ અનુભવમાંથી પસાર થયો છું. પહેલે દિવસે આવે અને વિદ્યાર્થીઓને પૂછું કે ભાઈ તમે આ આર્ટ્સની અંદર એડમિશન શા માટે લીધું, તો વિદ્યાર્થી કે સાહેબ એક કઈ મને કોર્સ ફાવ્યો નહીં, આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કે કાંઈ મને સોરી કોમર્સ કે સાયન્સ કે ડિપ્લોમા કાંઈ મને ફાવ્યું નહીં એટલે હું આર્ટ્સમાં સાહેબ આવતો. તો આ યોગ્ય જવાબ નથી. આ કોકને પૂછે ભાઈ તમે કોમર્સ શા માટે પસંદ કર્યું, કે સાહેબ મારી બેનપણી છે એને કોમર્સ પસંદ કરેલું હતું એટલે મને એમ લાગ્યું સારો કોર્સ છે એટલે પછી મેં કોમર્સ જોઈન કરી લીધું. કોકને પૂછે ભાઈ સાયન્સ તે હું કામ પસંદ કર્યું, સાહેબ સાયન્સમાં હારી હારી સ્કોપ ને હારી હારી નોકરી, પછી એને ગણિત ને અંગ્રેજી કાંઈ આવડતું ના હોય એટલે મેં સાયન્સની અંદર એડમિશન. તો આ વસ્તુ શું છે? આ વસ્તુ બતાવે છે કે તમે તમારી વ્યક્તિગત એબિલિટી, તમારી વ્યક્તિગત ક્ષમતા અને જ્ઞાનને જોયા વગર, તમારા વ્યક્તિગત ઇન્ટરેસ્ટને જોયા વગર તમે કોર્સ પસંદ કરી લીધો હોય. તો આવું બનતું હોય છે ઘણી વાર, પણ આપણે આવું કરવાનું નથી. અત્યારે આપણે જે કંઈ કોર્સમાં છીએ એ કોર્સની અંદર ભલે જે તે સમયે આપણે જે પણ નિર્ણય લઈ અને આર્ટ્સ કોમર્સ સાયન્સ જે કંઈ પસંદ કરી લીધું છે બરાબર, પણ હજી આપણી પાસે એક સમય છે. એક સમયની વાત થી નાનકડી વાર્તા યાદ આવી, આ વાત પૂરી કરીને હું તમને કહીશ કે અત્યારે જે કાંઈ પણ તમે કોર્સની અંદર છો એનું એક લક્ષ્ય તમારે નિર્ધારિત કરેલું હોવું જોઈએ કે હવે અત્યારે હું આ કોર્સમાં આવી ગયો છું, કોમર્સમાં છું અથવા આર્ટ્સમાં છું, તો આગળ મારે શું કરવું છે? કંઈ પ્રાઇવેટમાં જોબ કરવી છે કે કાંઈ ગવર્મેન્ટની અંદર જોબ કરવી છે તો ગવર્મેન્ટમાં જોબ કરવી છે તો ક્યાં ગવર્મેન્ટમાં જોબ કરવી છે? બરાબર છે, ક્યાં ખાતાની અંદર જોબ કરવી છે? ભાઈ કારકુનની અંદર કરવી છે અથવા ક્લાસ 1-2 ઓફિસરની અંદર કરવી છે? એ પ્રમાણેનું આખું તમારું એક નિશ્ચિત લક્ષ્યાંક ફિક્સ હોવું જોઈએ. કારણ કે આર્ટ્સ અને કોમર્સ વાળાને છે એ ગવર્મેન્ટ જોબનો ચાન્સ બહુ વધારે રહે છે, એ જનરલી હોય છે, કારણ કે એના સબ્જેક્ટ છે એ મોસ્ટ ઓફ એને રિલેટેડ આવે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં. પછી બીજી વસ્તુ છે કે ભાઈ નક્કી કરી લીધું આપણે કે આ આપણે ટાર્ગેટ, આ ગોલ આપણે રાખી લીધો, હવે શું? તો એ ગોલ સુધી પહોંચવા માટેનો આપણી પાસે રોડમેપ હોવો જોઈએ. બરાબર છે, દાખલા તરીકે કોમર્સનો વિદ્યાર્થી છે એમ કે ભાઈ મારે આઈબીપીએસની પરીક્ષા તૈયાર પાસ કરી અને ચોક્કસ મારે આ બેંકની અંદર આ પોસ્ટ ઉપર મારે જોબ કરવી છે. બરાબર, આઈપીપીએસની પરીક્ષા કરીને તો પછી એમના માટે કોમર્સની અંદર કેટલા માર્ક જોઈએ? બરાબર, આર્ટ્સની અંદર કેટલા જોઈએ? એમએ કરવું સોરી એમકોમ કરેલ હોવું જોઈએ કે નહીં અથવા બીકોમ કરેલ હોવું જોઈએ કે નહીં? એની અંદર કેટલા માર્ક જોઈએ? એની એક્ઝામ છે એ ક્યારે લેવાય છે? કેટલા સમયે લેવાય છે? એ એક્ઝામનો કોર્સ શું છે? ક્યાં ક્યાં પ્રશ્ન પૂછાય છે? એના જેના ક્વેશ્ચન પેપર છે એનો અભ્યાસ આપણે કરેલો હોવો જોઈએ. બરાબર છે, પછી એની આખી પ્રોસેસ સિલેક્શન કઈ રીતે થાય છે, કેટલી જગ્યાઓ હોય છે અને એ જગ્યાઓમાં સિલેક્ટ થવા માટે મારે કેટલી મહેનત કરવી પડે. બરાબર, ટૂંકમાં નકશિક, બરાબર, એટલે કે માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધીની તમામ માહિતી, જે કોર્સ આપણે સિલેક્ટ કર્યો છે એમની તમામ માહિતી, તમામ રોડમેપ આપણી પાસે હોવો જોઈએ. જો આટલો રોડમેપ આપણી પાસે ન હોય તો આપણે ચાલી શકશું નહીં, આપણે ગોલ સુધી પહોંચી શકશું નહીં. કારણ કે કોઈ પણ શહેરમાં આપણે એક શહેરમાંથી બીજા શહેરની અંદર જવું હોય તો આપણને રસ્તો ખબર હોવો જોઈએ કે વાયા આ વાયા આ વાયા આ થઈને જવાય. તમે અત્યારે ગામડે રહેતા હોય તો ગામડેથી કોલેજે તમે આવતા હોય તો તમને ખબર હોય કે ભાઈ આ બસ પકડવાની હોય અમારે, અથવા કોઈ પર્સનલ વાહન લઈને આવતા હોય તો તમને ખ્યાલ હોય એટલા એટલા અમારે કોલેજ જવા માટે એટલા વણાક આવે, એટલા રસ્તાઓ આવે, કોઈ ચોમાસામાં એટલા રસ્તામાં પાણી ભરાય તો એના અવેજી રૂપે ખબર હોય તો તમે કોલેજે પહોંચી શકો.
આ એક સાવ નાની બાબત થઈ, પણ કેરિયર પણ એવી જ વસ્તુ છે. તમારી પાસે આખો રોડમેપ તૈયાર હોય તો તમે ત્યાં એ લક્ષ્ય સુધી પહોંચી શકો. બાકી લક્ષ્ય સુધી પહોંચવા આપણા માટે ખૂબ જ અઘરું પડે. પછી એવું થાય ત્યાં પણ આપણી જિંદગી લઈ જાય, ત્યાં જવાનું થાય, અને જે આપણે સ્વીકારવાનું હોય સ્વીકારવાનું થાય, પણ એવું આપણે કરવાનું નથી. આપણે જે જોઈએ છે, જે મેળવવું છે, એ સ્વીકારવાનું છે, આપણું સારું કરિયર બનાવવાનું છે. અને ત્રીજી વસ્તુ, સારા કરિયર બનાવવા માટે આપણે રોડમેપ તૈયાર કરી લીધો, પણ એ રોડમેપ પ્રમાણે આપણે ચાલતા ન આવડે તો આપણે છે એ સક્સેસ થઈ શકીએ નહીં. કારણ કે રસ્તો બનાવ્યો પણ જો આપણે સ્કૂટરમાં પેટ્રોલ જ ના હોય તો આપણે ચાલી શકીએ નહીં. બરાબર છે? એટલે આપણી પાસે પૂરેપૂરી શક્તિ અને સમયનો સદુપયોગ કરતા આવડવો જોઈએ. જે આપણે રોડમેપ બનાવ્યો છે, ભાઈ મારા રોડમેપમાં લખ્યું છે કે મારે IBPS ની તૈયારી કરવી છે, તો એની એક્ઝામ ક્રેક કરવા માટે મારે ડેઇલીના 5-6 કલાક આ વિષયવાર મારે અભ્યાસ કરવાનો છે, વાંચવાનું છે, રીડિંગ કરવાનું છે, તો એ રોડમેપ છે તમારે રોડમેપ પ્રમાણે તમે વાંચતા હોવા જોઈએ. અથવા તમે એમ કહ્યું કે ભાઈ મારે top 5 ની અંદર રેન્ક મેળવવો છે સ્કૂલમાં અથવા કોલેજમાં, તો એના માટે મારા રોડમેપ ની અંદર લખ્યું છે કે મારે ડેઇલી 5-6 કલાક રીડિંગ પ્લસ રેગ્યુલર લેક્ચર એટેન્ડ આવું બધું કરવાની જરૂર છે. તો એ પ્રમાણેનો પ્રયત્ન જો તમે ન કરો તો ખાલી રોડમેપ કરવાથી થાય નહીં. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે પોતાના રૂમ ની અંદર અલગ અલગ પ્રકારના સ્ટીકર ને ચાર્ટ ને મોટિવેશન કટિંગ્સ ને બધું લગાવીને બેસે છે. બરાબર, મોટા મોટા મોટિવેટર હોય એમના લેક્ચર સાંભળે છે, પણ એ સફળ થઈ શકતા નથી. એનું કારણ શું છે કે મોટિવેશન છે એ બહારથી મળે એ સારી બાબત છે, પણ સૌથી મોટું મોટિવેશન કયું છે? આપણી પોતાની અંદરનું મોટિવેશન છે. એકવાર આપણે પોતે પોતાની જાતને મોટિવેટ કરતા શીખી ગયા એટલે બહારથી આપણે કોઈ મોટિવેટ સ્પીકરની જરૂર પડતી નથી. તો આ વસ્તુ છે કે આપણે આપણી અંદરથી મહેનત કરીએ અને એ પ્રમાણેની મહેનત ને રેડિંગ કરવા માંડીએ તો આપણું સારું કરિયર બને. બાકી કોલેજ એસાઇનમેન્ટ સબમિટના છેલ્લા 4-5 દિવસ બાકી હોય અને ઊંધું ગાલીને આપણે શું કહેવાય 12 કલાક ને 10 કલાક ને એસાઇનમેન્ટ જેવા તેવા અક્ષર લખીને સબમિટ કરાવી દઈએ તો એમ આપણું કેરિયર આપણી કારકિર્દી બળે નહીં. સાતત્ય હોવું જરૂરી છે. શરૂઆતથી જે જે વિષયોને આપણને એસાઇનમેન્ટ કે જે કંઈ પણ વર્ક આપ્યું છે એ વર્ક આપણે કરતા રહીએ તો આપણે એ વસ્તુ લખી શકીએ, વ્યવસ્થિત થાય, આપણા મગજમાં ઉતરે અને જે સરસ્વતી દેવીની કૃપા છે આપણા ઉપર ઉતરે. બાકી આપણો ઉદ્ધાર આપણે પોતાને જ કરવાનો છે. સમયની વાત કરતો તો તમને હું નાનકડી એક વાર્તા કહીશ એવું મેં તમને કીધેલું. બરાબર છે? તો એક નાનકડી વાર્તા કરું છું કે અત્યારની કિંમત શું છે સમયની. એક માછીમાર હતો, એ માછીમાર કાયમ માછલા પકડવા માટે દરિયામાં જાય અને માછલા પકડી અને આવે તો એટલા બધા માછલા ન પકડી શકે કે પોતાના જે પરિવાર છે એમના પેટનું ગુજરાન ચાલે એટલું પણ એ માછલા ન પકડી શકે. ટૂંકમાં ખૂબ ગરીબ હતો એ માછીમાર અને હોડી પણ એકદમ નાની હતી. કોઈક દિવસ એવું પડતું, એવો દિવસ ઉગતો કે એટલા માછલા પણ ન આવે કે રાત્રે એમને એમના છોકરાને એમની પત્નીને ભૂખા સુઈ જવું પડતું, એટલો એ ગરીબ વ્યક્તિ હતો. બરાબર છે? એક દિવસ પણ આવો ખરાબ એમને વાગ્યો, આખો દિવસ માછીમારી કરવા માટે ગયો પણ કોઈ પણ એવી સારી માછલી કે કિંમત આવી કોઈ પણ સારી માછલી છે એ પકડાય નહીં. એટલે એ અફસોસ કરતો કરતો એ જે હોડી હતી પોતાને ખૂણે જઈને બેસી ગયો અને પોતાની કિસ્મતને કોસવા માંડ્યો. પછી એમને જોયું કે ભાઈ જે પોતે ઝાડ સંકેલી હતી હોડીમાં એ ઝાડની છેડે એક નાનકડી કે પોટલી હતી, તો એમને એ પોટલીને લઈ અને જોવા માંડ્યો કે આની અંદર કઈ કિંમતી વસ્તુ હશે. તો પોટલી ખોલીને જોયું તેની અંદર પણ પથરા નીકળ્યા, કાળા પથ્થર નીકળ્યા. તો એ કાળા પથ્થરને જોઈને પોતાની કિસ્મતને વધારે કોસવા માંડ્યો કે ભાઈ મને એક પોટલી મળી તો એની અંદર પણ શું મળ્યું, મને કાળા પથ્થરો મળ્યા. એટલે ગુસ્સામાં એ પોટલીમાંથી એક એક કાળો પથ્થર લઈ અને દરિયામાં ફેંકવા માંડ્યો. બરાબર છે? જ્યારે બધા પથ્થર ફેંકાઈ ગયા ત્યારે છેલ્લો પથ્થર જ્યારે ફેંકવા ગયો ત્યારે એક છેલ્લો પથ્થર છે એ સૂરજના પ્રકાશની અંદર એ પથ્થરમાં ચમક આવી. એટલે એને કુતૂહલ થયું કે આ પથ્થર કેમ ચમકો, તો એ પથ્થરને લઈને પછી જોહરી પાસે ગયો. જોહરીએ કીધું કે આ પથ્થર નથી, આ એક સાચો હીરો છે, આ એક એક પથ્થરની કિંમત લાખો કરોડોમાં છે. માછીમારનો અફસોસનો પાર ન રહ્યો, કારણ કે એને અજાણતા આવા ઘણા બધા હીરાઓ એને દરિયામાં ફેંકી દીધેલા હતા. એ જો એને અજાણતા એને પથ્થરના હીરાની કિંમત પથ્થરમાં ન કરી હોત તો આજે એ ખૂબ જ સમૃદ્ધ વ્યક્તિ બની શક્યો હોત. બરાબર છે? વિદ્યાર્થી જીવનમાં આપણું પણ ઘણી વાર જાણે અજાણીએ આવું બધું થતું હોય છે. સમય છે અત્યારે આપણો સૌથી મોટો કિંમતી હીરો છે, એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. એ સિવાય પણ ઘણા બધા કિંમતી હીરાઓ આપણા આસપાસ હોય છે જેને જાણીએ અજાણીએ આપણે
કોઈને કોઈ પ્રકારે ક્યારેક પથ્થરની અંદર ગણતરી કરી દેતા હોય, જેની અંદર આપણા અભ્યાસક્રમ, આપણા પુસ્તકો, આપણા મા બાપ, આપણા સારા મિત્રો, આપણા શિક્ષકો, આપણા હિતેચ્છુઓ, જનરલ નોલેજ, આ બધા એવા એક 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 સારા સારા પથ્થર છે કે જેની કિંમત એક એક લાખો કરોડોના હીરાની અંદર છે. પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ આપણે આપણી રીતે નક્કી કરવાનું છે. તો આ રીતનું આપણું આખું કરિયર બનશે, એક બ્રાઇટ ફ્યુચર બનશે, બરાબર છે. હવે આપણે વાત કરીએ બીએ અને બીકોમ પછીની કારકિર્દી. બીએ અને બીકોમ બે સામાન્ય પ્રવાહના કોર્સ છે જે આપણે જાણીએ છીએ, બરાબર છે. ઘણા એમ કહે કે ભાઈ સાયન્સ લીધું હોય તો એવી કારકિર્દી છે બીએ બીકોમમાં બને નહીં. પણ મેં કીધું એ પ્રમાણે કે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિની શું કહે અલગ શક્તિ હોય છે, બરાબર છે. કદાચ કોઈ વ્યક્તિની અંદર એવી શક્તિ હોય કે બીએ બીકોમમાં કારકિર્દી સારામાં સારી બનાવી શકતો, એ વ્યક્તિ સાયન્સમાં જાય તો સાયન્સમાં એટલી સારી કારકિર્દી બનાવી શકે નહીં, કારણ કે એના રસ અને રુચિ કેમાં હોય છે, બીએ બીકોમ જવા હોય છે, બરાબર. તો આપણે એ પ્રમાણે જ માનીને ચાલવાનું છે. તો બીએ પછી સૌથી મોટા ભાગના લોકો કરતા હોય છે એમએ. એમએ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ. સૌથી પહેલા બીએ ની આપણે વાત કરીએ, બરાબર. બીએ પછી શું કરતા હોય છે, એમએ કરતા હોય છે. તમે જે સબ્જેક્ટ ની અંદર બીએ કર્યું છે એ સબ્જેક્ટ ની અંદર તમે એમએ કરી શકો, બરાબર છે. એમએ કર્યા પછી તમે શિક્ષકની અને ઘણી બધી જે એમએ લેવલની કેટેગરીની જોબ આવતી હોય એ પ્રમાણે તમે મેળવી શકો. તમે ટેટની સોરી નેટની એક્ઝામ આપી શકો, સ્લેટની એક્ઝામ આપી શકો એમએ કર્યા પછી, બરાબર છે. તો માસ્ટર ડિગ્રીના કોર્સ કર્યા પછી તમે આ ઘણી બધી પરીક્ષાઓ આપી શકો, તથા સરકારી ખાતાઓની અંદર જે માસ્ટર ડિગ્રી લેવલના કોઈ પણ જાહેરાતો બહાર પડતી હોય તો એ એમએ દ્વારા તમે કરી શકો, એક સારા પ્રોફેસર પણ બની શકો. અને સરકારી કંપનીઓમાં સોરી સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓમાં પણ સેલ્સને લગતી એવી ઘણી બધી જે જોબ છે એ એમએ પછી વિદ્યાર્થી છે એ કરી શકે છે. પછી બીજો એક ઓપ્શન છે જે વિદ્યાર્થીઓ ઘણા બધા પસંદ કરે છે એ છે એમએસડબલ્યુ. એમએસડબલ્યુ એટલે માસ્ટર ઓફ સોશિયલ વર્ક, જે આપણા પોરબંદરમાં પણ અવેલેબલ છે. તો એમએસડબલ્યુ કોર્સ કર્યા પછી વિદ્યાર્થી છે એ સ્વયંસેવી સંસ્થાઓ, સરકારી ખાતાઓ જેમાં કે સમાજ કલ્યાણ ખાતું છે, સમાજ સુરક્ષા ખાતું છે, મહિલા અને બાળ કલ્યાણ છે, આરોગ્ય ખાતું છે વગેરેમાં જોબ મેળવી શકે છે, જેલની અંદર પણ જોબ મેળવી શકે છે, તથા કૃષિ ક્ષેત્રમાં પણ કાઉન્સેલર અને ટ્રેનર તરીકેની એ જોબ મેળવી શકે છે. એમએસડબલ્યુની ઘણી બધી સરકારી ખાતાઓની અંદર પણ હંગામી ધોરણે પણ ઘણી બધી ખાલી જગ્યાઓ રહેતી હોય છે. અને ખાસ કરીને જેને પ્રાઇવેટ કંપનીની અંદર જેને જોબ કરવાની ઈચ્છા છે એ એચઆર એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં પણ એમએસડબલ્યુ વાળા છે જોબ કરી શકે છે. પછી છે એમબીએ. દરેક કોલેજમાં બીએ પછી એમબીએ નો કોર્સ ઓફર થતો નથી, પણ ઘણી બધી એવી કોલેજ છે જે બીએ પછી પણ એમબીએ નો કોર્સ છે ઓફર કરે છે. એની અંદર તમે મેનેજમેન્ટની અંદર તમે તમારી કારકિર્દી બનાવી શકો, પછી હોટલ મેનેજમેન્ટ હોય કે પછી કોઈ પણ ટાઈપના કંપનીની અંદર એચઆર મેનેજર હોય, એવી કોઈ પણ સેક્ટરની અંદર કોઈ નાની મોટી કંપનીની અંદર મેનેજરની પોસ્ટ, તથા બેંકમાં પણ તમે એમાં જોબ મેળવી શકો છો. પછી રહે છે લો એટલે કે એલએલબી. એલએલબી નું પણ ખૂબ જ વિશાળ ક્ષેત્ર છે, આપણે બધા જાણીએ છીએ કે કોર્ટની અંદર વકીલો હોય કે પછી નોટરી હોય, તો આ બધા એલએલબી કરેલ વ્યક્તિ છે. કે પછી કોઈ પાન કાર્ડ આધાર કાર્ડ માટેની જે ઓફિસો હોય, અથવા કાનૂની સલાહકાર હોય, કોઈ કંપની હોય એની અંદર કાનૂની સલાહકાર હોય, નાની મોટી સંસ્થા હોય એના કાનૂની સલાહકાર હોય, દરેકના વકીલો હોય, તો આ બધી ઘણી બધી જોબ છે એ એલએલબી પછી ઓફર થાય છે. તો એલએલબી છે 3 વર્ષનો કોર્સ છે, એ પણ તમે બીએ કર્યા પછી એલએલબી છે એ પણ તમે જોઈન કરી શકો છો, બરાબર છે. પછી છે બીએ શિક્ષણ વિભાગની અંદર તમે બીએડ કરી શકો. બીએડ કરવાથી તમે સરકારી શાળાઓમાં તમે શિક્ષક તરીકેની જોબ નોકરી મેળવી શકો. એના પછી ટેટ ટાટ વગેરે એક્ઝામ ક્લિયર કરી અને તમે તમારી ક્ષમતા પ્રમાણે પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, જેમ તમે વધારે ઉપર શિક્ષકોમાં જશો એમ તમારે વધારે સારું વળતર મળશે. તો આ રીતના ઉપર તમે જઈ અને સારામાં સારી તમે શિક્ષકની અંદર તમે કારકિર્દી બનાવી શકો. એ સિવાય બીએડ કર્યા પછી તમે તમારા પોતાના વ્યક્તિગત ટ્યુશન ક્લાસ કે ઇન્સ્ટિટ્યૂટ પણ નાની મોટી તમે ઓપન કરી શકો છો, જેનું મેનેજમેન્ટ કરી અને સારી એવી કારકિર્દી તમે બનાવી શકો છો. એ સિવાયનો બીજો એક કોર્સ થાય છે જર્નાલિઝમનો કોર્સ, કે જેને આપણે કહીએ છીએ કે પત્રકારત્વ. કે પત્રકારત્વની અંદર તમે પ્રેસ રિપોર્ટર બની અને સમાજમાં બનતી ઘટનાઓને પબ્લિક સામે રાખી અને
એક પત્રકારત્વ તરીકેની તમારી ફરજ બજાવી શકો છો. આની અંદર પણ અત્યારે ખૂબ જ એવું છે, ડિજિટલ માધ્યમ જેમ જેમ વધતા જાય છે તેમ પત્રકારત્વના કોર્સની ડિમાન્ડ વધતી જાય છે. કારણ કે હવે તો ડિજિટલ માર્કેટિંગનો જમાનો આવ્યો છે. એ કોઈ પણ પત્રકાર છે એ પોતાની નાની મોટી ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબની ચેનલ બનાવીને પણ પોતાની કારકિર્દીઓ બનાવતા હોય છે. એ સિવાય જે કોઈ પણ પ્રેસ હોય છે અથવા કોઈ પણ ન્યૂઝ ચેનલ કે હોય છે એની અંદર પણ પોતે જોબ કરતા હોય છે અને પ્રાઇવેટલી પણ કોઈ પત્રકારત્વ કરતા હોય છે. તો આ જર્નલિઝમનો કોર્સ છે એ પણ આપણે માટે અવેલેબલ છે. એ સિવાય નાના નાના બીજા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઘણા બધા છે જેની અંદર કમ્પ્યુટરને લગતા છે, કોમ્યુનિકેશન સ્કિલને લગતા છે, એવા ઘણા બધા કોર્સ એવા છે જે આજુબાજુ તમે સર્ચ કરશો તો બીએ પછી આની અંદર તમને ઘણો બધો સ્કોપ મળી જશે. વાત કરીએ બીકોમની, તો બીકોમ કર્યા પછી આપણે એમકોમ કરી શકીએ, બરાબર છે. એમકોમ મોસ્ટ ઓફ લોકો કરતા હોય છે. તમે જે વિષયની અંદર બીકોમ કર્યું હોય તો એના ઉપર એમકોમ થતું હોય છે. પછી એમબીએ થતું હોય છે, બીબીએ અને એમબીએ. તો એમબીએમાં પણ મેં તમને અગાઉ જેમ વાત કરી એ પ્રમાણે જ આની અંદર એ જ લાગુ પડશે કે એમબીએ કર્યા પછી પણ તમે કોઈ કંપનીની અંદર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર તમે પોતાનું સારું કરિયર બનાવી શકો છો. એ પછી કોઈ પણ ક્ષેત્રનું હોય એની અંદર, પછી બેન્કિંગ સેક્ટરની અંદર પણ તમે બીકોમ કર્યા પછી તમે જઈ શકો છો. પછી વાત થઈ સીએની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મોટી મોટી કંપનીની અંદર બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહેતા હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આમ તો ખૂબ જ અઘરો અભ્યાસક્રમ છે, પરંતુ જે અભ્યાસક્રમ છે પાસ કરી લે છે એ ખૂબ સરળતાથી પોતાના સારામાં સારી કારકિર્દી બનાવે, બરાબર. એમ કહેવાય છે કે ભાઈ કોઈ પણ કોર્સ કરતો હોય તો એ વ્યક્તિને એમ પૂછાય કે ભાઈ તું કેટલા માર્કે પાસ થયો અને કેટલા માર્ક આવ્યા, પરંતુ સીએ ની અંદર એમ પૂછાય છે ભાઈ તું કેટલી ટ્રાય પાસ થયો, બરાબર. કારણ કે એ ખૂબ જ ડિફિકલ્ટ કોર્સ છે. પરંતુ આપણે આ વસ્તુને ખોટી પાડવાની છે. આપણે એક સીએ નું ટાર્ગેટ રાખીને આપણે આગળ વધીએ તો એકદમ સારામાં સારા સીએ થઈ શકીએ છીએ, જેમાં કંપની છે એ આપણને મોં માગ્યું વળતર આપવા તૈયાર થાય છે આપણી એબિલિટી પ્રમાણે. તો આ તમામ બાબતો છે આપણે ધ્યાનમાં રાખી અને સીએ છે એ પણ આપણા કોર્સ તરીકે એને સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જેમ આર્ટ્સમાં તો એમાં પણ બીએડ છે, બરાબર. તમે કોમર્સના કોઈ પણ સબ્જેક્ટની અંદર એ રીતના તમે બીએડ કરી શકો છો. બીએડ કર્યા પછી તમને એની અંદર સરકારી શિક્ષકની જોબ મળી શકે છે અને એમાં તમે સારામાં સારું કરિયર બનાવી શકો છો. એ જ રીતે તમે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ અથવા પ્રાઇવેટ કોઈ નાની એકેડેમી પણ બીએડ કર્યા પછી તમે તમારી શરૂ કરી શકો છો અને એમાં પણ તમે સારામાં સારું કરિયર બનાવી શકો છો. એ પછી છે કંપની સેક્રેટરી છે, એની અંદર પણ તમે સારામાં સારી જોબ મેળવી શકો છો. પછી બિઝનેસ એકાઉન્ટન્ટ અને ટેક્સેશન, જે કંપની હોય છે એ મોટી મોટી કંપનીના બધા ટેક્સના હિસાબો કરતા હોય, ટેક્સ સેવિંગ કઈ રીતે કરવું, આ બધાના સલાહકાર માટે ટેક્સેશન આજે બીકોમના વિદ્યાર્થીઓ હોય એમને અપોઇન્ટમેન્ટ થતી હોય છે, બરાબર. તો આ રીતના તમે કંપનીઓની અંદર તમે અકાઉન્ટને લગતી કામગીરી પણ તમે કરી શકો છો. એ સિવાય નાની મોટી શોપ હોય, મોટા મોલ હોય, બરાબર છે, એ કંપની હોય, તો એની અંદર એકાઉન્ટન્ટની તમે ક્યાંય પણ જોવો, એકાઉન્ટન્ટની જરૂર દરેક જગ્યાએ પડતી હોય છે, બરાબર છે. જેટલું મહત્વ એમ કહેવાય છે, એવી માન્યતા છે કે જેટલું મહત્વ જે મેન વ્યક્તિનું હોય ઓફિસરનું એટલું જ મહત્વ એ ઓફિસની અંદર એકાઉન્ટન્ટનું હોય. કારણ કે તમામ નાણાકીય વ્યવહાર છે કોણ કરતો હોય ઓફિસની અંદર? એકાઉન્ટન્ટ કરતો હોય, બરાબર. તમામ નાણાકીય વ્યવહારની જાણ કોને હોય? એક એકાઉન્ટન્ટને હોય. તો આપણે સારામાં સારા એકાઉન્ટન્ટ બની અને એક મોભાદાર પોસ્ટ આપણે મેળવી શકીએ. દરેક સરકારી ઓફિસોમાં એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે, દરેક કંપનીઓમાં એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે, નાના મોટા એનજીઓસ હોય એની અંદર પણ એક એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે. પછી મોટી કોઈ શોપ અથવા મિની મોલ હોય એની અંદર પણ આવા એકાઉન્ટન્ટની જરૂર પડતી હોય છે. તો આ કોમર્સ કરેલો વ્યક્તિ છે આ એકાઉન્ટન્ટની અંદર એ પોતાની જોબ મેળવી શકે છે. તો આ રીતે બીએ અને બીકોમ પછી તમે તમારી કારકિર્દી બનાવી શકો. સેમ વસ્તુ બીકોમમાં પણ લાગુ પડશે. નાના મોટા ડિપ્લોમાના કોર્સ, કોમ્પ્યુટરના કોર્સ ઘણા બધા એવા આવે છે જે તમે કોમર્સ પછી કરી અને તમે તમારું કરિયર બનાવી શકો છો. પરંતુ મિત્રો, મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે આપણે બધી બાજુમાં એકમાં ભાગવાનું નથી. કોઈ પણ એક વસ્તુ આપણે નક્કી કરી લઈએ અને ખાસ કરીને એના માટે આપણે સલાહો લઈએ આપણા શિક્ષકોની, આપણા માતા પિતાની, આપણા મિત્રોની, કે ભાઈ, કારણ કે આ લોકો આપણા મિત્રો, આપણા શિક્ષકો અને આપણા માતા પિતા, એમને સૌથી વધારે ખ્યાલ હોય કે આપણી અંદર કઈ પ્રકારની એબિલિટી છે અને આપણે આપણા કયા ક્ષેત્રની અંદર આગળ વધી શકીએ છીએ. પણ આપણે માત્ર એમની સલાહ લેવાની છે, પણ એની સલાહ પ્રમાણે નિર્ણય કોને કરવાનો છે
આપણે પોતાએ કરવાનો છે. આપણા માતા પિતા કે આપણા શિક્ષકો છે તમને ફાઇનલ નિર્ણય ડિસિઝન લઈને નહીં કે ભાઈ તારે આ જ ક્ષેત્રની અંદર આગળ વધવાનું છે. એ ફાઇનલ નિર્ણય કોને લેવાનો છે એ તમારે જ લેવાનો છે, પણ સલાહ આપણે બધાની લેવાની છે. તો આ રીતનું તમે તમારા લાઈફનું સારામાં સારી કારકિર્દી બનાવી શકો. રોજગાર કચેરીની સેવાઓની વાત કરવામાં આવે તો રોજગાર કચેરી શું સેવા કરી શકે છે, મુખ્ય બે કામગીરી છે. એક તો છે આપણે વ્યવસાય લક્ષી માર્ગદર્શન અને બીજું છે પ્લેસમેન્ટ. અત્યારે તમે જોબ કરો છો એટલે પ્લેસમેન્ટ ભરતી મેળા છે તમારા માટે નથી. જ્યારે તમે જોબ અત્યારે તમે સ્ટડી કરો છો તો સ્ટડીઓ માટે આપણે જોબ ફેર નથી, તમારા માટે પ્લેસમેન્ટ નથી. અત્યારે તમે ખૂબ સારી રીતે સ્ટડી તમે કરી લો, સ્ટડી થઈ જાય પછી તમે એ પ્લેસમેન્ટ વિભાગની સેવાઓ લઈ શકો. અત્યારે તમે વ્યવસાયિક માર્ગદર્શનને લગતી સેવાઓ તમે લઈ શકો છો. એની અંદર છે તમે કરિયર કાઉન્સેલિંગ, કે ભાઈ તમને ખ્યાલ નથી આવતો કે ભાઈ મારે કારકિર્દી કયા ક્ષેત્રમાં બનાવવી છે, અથવા કારકિર્દી વિશે કાંઈ પણ તમારે માર્ગદર્શન જોતું હોય, તમે જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક તમે કરી શકો છો. બરાબર છે? જિલ્લા રોજગાર કચેરીનું એડ્રેસ હું તમને આપી દઉં છું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી છે એ સાંદીપની આશ્રમ રોડ, નવી કોર્ટની સામે, જિલ્લા સેવા સદન 2, જે એરપોર્ટ પાસે આવ્યું છે. જિલ્લા સેવા સદન એક કલેક્ટર કચેરી છે, ત્યાં અમારી ઓફિસ નથી આવેલી, પણ કલેક્ટર કચેરીથી સાંદીપની આશ્રમ તરફ જતા, હરિમંદિર તરફ જતા જે નવી કોર્ટ આવે છે એની સામે જ અમારે જિલ્લા સેવા સદન 2 આવેલું છે. એની અંદર અમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 9 નંબરની ઓફિસ આવી છે, ત્યાં રૂબરૂ સંપર્ક પણ તમે કરી શકો છો. એ સિવાય અમારો ફેસબુકનું પેજ છે, પાસે નોટ હોય તો એ નોટ કરી લેજો. એ ફેસબુક દ્વારા પણ અમે વિવિધ અપડેટ મૂકતા રહીએ છીએ. આ ફેસબુક પેજનું નામ છે મોડલ કેરિયર સેન્ટર પોરબંદર. ઇંગ્લિશમાં લખજો મોડલ, MODEL, મોડલ MODEL, પછી કરિયર CARER, કરિયર CARER, સેન્ટર CENTER, અને પોરબંદર PORBANDER. બરાબર? મોડલ કરિયર સેન્ટર પોરબંદર આ લખીને ફેસબુકમાં સર્ચ કરશો એટલે આવી જશે. મિત્રો ખાસ જણાવવાનું કે દરેક જિલ્લાનું પોતાનું પેજ છે, મોડલ કેરિયર સેન્ટર જુનાગઢ, મોડલ કેરિયર સેન્ટર જામનગર, મોડલ કેરિયર સેન્ટર દેવભૂમિ દ્વારકા, પણ તમારે એક મોડલ કેરિયર સેન્ટર પોરબંદર છે સિલેક્ટ કરવાનું છે અને એ ફેસબુક પેજને લાઈક કરવાનું છે. છતાં પણ અમારા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધા ચેનલો છે જેના દ્વારા અમે કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપીએ છીએ. આ બધાની જો લિંક તમે મેળવવા માંગતા હોય તમારા એક વોટ્સઅપ નંબર છે, અમારી કચેરીના જ વોટ્સઅપ નંબર છે લેન્ડલાઈન નંબર ઉપરથી, તો એ કચેરીના વોટ્સએપ નંબર ઉપર હાઈ લખીને તમે મેસેજ કરશો તો અમારી સોશિયલ મીડિયાની તમામ જે કાંઈ પણ માહિતી છે એમની લિંક છે, ફેસબુક હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તો આ બધી માહિતીની લિંક છે તમારા સુધી પહોંચી જશે. તો ક્યાં વોટ્સએપ ઉપર તમારે હાઈ લખીને મેસેજ કરવાનો છે એ વોટ્સએપ નંબર નોંધી લેશો, 0286 0286 22 22 041. ફરી રિપીટ કરું છું, 0286 22 22 041. ઇંગ્લિશમાં બોલું છું, 0286 22 22 041. આ વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો તો અમારા જે સોશિયલ મીડિયા છે તમામ એમની લિંક આવી જશે, તથા આવા જ અલગ અલગ વેબિનાર જે યોજાતા હોય. વોટ્સએપ નંબર છે 0286 0286 22 22 041. 0286 22 22 041. 0286 આપણો કોડ છે, પછી 4 વાર બગડા, પછી 0 અને પછી 41. વેરી કોઈના બાબતે? ઓકે, તો તમારામાંથી કોઈને પણ આ બાબતે કઈ પ્રશ્ન કરવો હોય તો અત્યારે તમે પ્રશ્ન કરી શકો છો. કોઈને કઈ પ્રશ્ન છે કારકિર્દી વિશે અથવા રોજગાર કચેરીની સેવા વિશે? રોજગાર કચેરીની નામ નોંધણી જો તમે કરાવેલી ન હોય, મોસ્ટ ઓફ લોકો આમાં અમે પેલા કેમ કર્યો તેની અંદર કહી હતી, છતાં જો તમારે નામ નોંધણી જો તમે કરાવેલી ન હોય તો અહીંયા રોજગાર કચેરી નામ નોંધણી કરવા માટે તમે રૂબરૂ આવવું પડશે. તો એવી કોઈ પણ સારી જાહેરાતો કે સારા કાર્યક્રમ થતા હોય તો એમની જાણ અમે પત્ર દ્વારા તમને કરીએ છીએ. તો એના માટે લખી લેજો LC, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોશે. LC જાતિનો દાખલો, LC જાતિનો દાખલો,
તમારા એજ્યુકેશનના તમામ સર્ટિફિકેટ ધોરણ 10 થી લઈને અત્યાર સુધીના તમામ એજ્યુકેશનના માર્કશીટ બધા ઓરિજિનલ બરાબર છે આધાર કાર્ડ અને એક ફોટો એટલી વસ્તુ લઈ અને તમારે રૂબરૂ ઓફિસ આવવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ઝેરોક્સ તમારે કરાવવાની નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી તમારી નામ નોંધણી અહીંયા કરી રજીસ્ટ્રેશન તમારું કરી અને અહીંયા જ છે તમને તમારા તમારું જે કાર્ડ છે અહીંયા તમને આપી દેવામાં આવશે રોજગાર કચેરીનું કાર્ડ છે તમને અહીંયા જ આપી દેવામાં આવશે અને તમારા જે શું કહેવાય ડોક્યુમેન્ટ છે એ પણ અહીંયા જ તમને પરત કરી દેવામાં આવશે એક પણ ડોક્યુમેન્ટ અમે રાખશું નહીં તો નામ નોંધણી જેને ન કરાવી હોય એ પણ કરાવી લેજો અને આના વિશે કઈ પ્રશ્ન હોય તો પણ મેં તમને વોટ્સઅપ નંબર આપ્યા છે તો એની અંદર પણ અમે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને લેખિતમાં મોકલી દેશું કે એટલા આટલા ડોક્યુમેન્ટ્સ ને આટલા પ્રક્રિયા છે બીજા કોઈ પ્રશ્ન કોઈને કઈ ઓકે ટાંક સર કોઈને પ્રશ્ન ન હોય તો આજે આપણે સમાપ્તિ જાહેર કરીએ એક્સેલન્ટ આમ જુઓ ને તો ચિરાગભાઈએ દરિયો આપી દીધો તમને બેન બહુ ટૂંકા ગાળામાં હા આમ જોયે તો ગાળો ટૂંકો હતો 2020 જેવી રમત રમી પણ તમને દરિયો આપી દીધો બેન તમારે દોડવાનું છે તમારો રથ ક્યાં લઈ જાવ એ તમારે નક્કી કરવાનું છે ત્યારે હું આભાર માનીશ શ્રી ચિરાગભાઈનો કે કેટલા બધા નજીકના અમારા મિત્ર થઈ ગયા છે જયેશભાઈ હા આપણને ખ્યાલ જ છે કે આપણે કહીએ કે ચિરાગભાઈ તમારી સેવાની જરૂર છે તો ક્યારે પણ એ ના પાડતા નથી ચિરાગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ તબક્કે આભાર માનીશ આપણા પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સરનો કે હંમેશા જેવો એક જ બાબતમાં એ હંમેશા આપણે સપોર્ટ કરે છે માર્ગદર્શન આપે છે મોટિવેશન આપે છે કે અમારી કોલેજની વિદ્યાર્થીનીઓ સેલ્ફ એમ્પાવર કેમ થાય એમનું લક્ષ્ય છે અને એ માટે સતત અવનવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને એક્ટિવ રાખે છે કે જેથી કરીને તેઓ કંઈક શીખે ત્યારે હું અમારા સાહેબશ્રીનો આભાર માનીશ સમગ્ર ઉદિશા પરિવાર વતી કે સાહેબ આપે અમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે આભાર માનીશ અમારા કોર્ડિનેટર ડૉક્ટર જયેશભાઈનો કે કોઈ પણ કાર્યક્રમ હોય એમને વધાવી અને વિદ્યાર્થીઓ સુધી લઈ જવો કારણ કે વિદ્યાર્થીઓનો વિકાસ એ જ અમારો વિકાસ છે એ સંસ્થાનો વિકાસ છે અંતે આભાર માનીશ હું શ્રી અરવિંદભાઈનો અને સર્વ વિદ્યાર્થીની બહેનોનો તથા આપણા મિતભાઈનો કે જેમણે સમગ્ર ટેકનોલોજીકલ સપોર્ટ આપણને આપેલો છે સર્વનો ખૂબ ખૂબ આભાર આ સાથે આપણે અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અસ્તુ